અમીરગઢ સેલ્ટર હાઉસમાં ભોજન આપનાર એજન્સીએ 45,000 ને બદલે રૂપિયા 1.12 લાખ નું બિલ રજૂ કરતા મામલો મંગળવારે વિવાદ સર્જાયો હતો, જેને લઈ સેવકે રૂપિયા 67,775 નો ચેક મામલતદાર ને પરત કર્યો હતો. ભ્રષ્ટાચાર આચરનાર એજન્સી સામે તપાસ કરવા માંગણી ઉઠી છે. અમીરગઢમાં મોડેલ સ્કૂલ ખાતે ક્વોરન્ટાઇન કરાયેલ લોકોના ભોજનની રકમને લઈ વિવાદ સર્જાયો છે. ભોજન માટે અમીરગઢની એનજીઓએ વ્યવસ્થાપકની જવાબદારી સોંપવામાં આવી હતી, જે વ્યવસ્થા 13 દિવસ સુધી કરવામાં આવી હતી, જેમાં 24 માર્ચ થી 31 માર્ચ સુધી અમીરગઢની સંસ્થા દ્વારા ભોજન અપાયું હતું. ત્યારબાદ સરકાર દ્વારા ભાવ નક્કી કરી તારીખ 1 એપ્રિલ થી અમીરગઢ વેપારી એસોસિએશન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 4 એપ્રિલ થી સરકાર તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ 3 દિવસના ભોજન અને 4 નાસ્તાની રકમ 1.12 લાખ ના બિલના નાણા ચૂકવવાનું કરવામાં આવ્યું હતું, જેને લઈને એનજીઓ અને વેપારી એસોસિએશનમાં વિવાદ સર્જાયો હતો, જેને લઈ અમીરગઢના એનજીઓ મામલતદાર સીવી પ્રજાપતિ સમક્ષ રજૂઆત કરી જણાવ્યું હતું કે એમને નાણા અપાયા નથી. વિવાદ વકરતા રમેશભાઈ અમરાજી દરજીએ ઇન્ચાર્જ મામલતદાર સીવી પ્રજાપતિને 67,175 નો ચેક મામલતદાર અમીરગઢના નામનો પરત આપવામાં ગયા હતા. આ ચેક મામલતદારે સ્વીકાર ન કર્યો હતો. હકીકતમાં સરકારે 80,000 લેખે એક વ્યક્તિનું એક ટાઈમનું ભોજન અને સવારે 25 રૂપિયા ચા નાસ્તાના હિસાબની નાણા ચૂકવ્યા હતા, જે પેટે 1,15,245 થયા હતા, જેમાંથી 22% બિલ કાપીને 1,12,915 નું ચૂકવણું કરવામાં આવ્યું હતું. જે ભોજન બાબતની થઈ છે એ વિશે શું કેવું થાય છે? આપણે અમીરગઢ તાલુકામાં સેન્ટ્રલ હોલમાં આદર્શ મોડલ શાળા અને જોરાપુરા કન્યા શાળામાં શ્રમિકોને રાખવામાં આવેલ છે. 31/3 પહેલાં સંસ્થા તરફથી ભોજન આપવામાં આવતું હતું. તારીખ 31/3ના રોજ પાલનપુરથી પરિવર્તન સંસ્થા તરફથી ભોજન પૂરું પાડવામાં આવતું હતું. ભોજન લાવીને ઘટ પડવાથી 50 જણા શ્રમિકો જમવાનું રહી જવાથી મહેરબાન કલેક્ટર સાહેબની સૂચનાથી સ્થાનિક લેવલે ભોજનની વ્યવસ્થા કરવા જણાવી, જેથી અમોએ જે ભોજન પૂરું પાડતા હતા સંસ્થાના રમેશભાઈ પોપટલાલ તથા ભુદ્રેશભાઈ રાતના ઉમેન્દ્રભાઈ રાતના 11 વાગે જેવા આવેલા, એટલે મોડલ સ્કૂલમાં અમે સ્થાનિક વ્યવસ્થા કરવા માટે તેમને જણાવતા તેમને 1, 2 અને 3 3 દિવસ મૂકી જ્યાં સુધી જિલ્લામાંથી કોન્ટ્રાક્ટર ભોજનનો ન પૂરો પડે ત્યાં સુધી સ્થાનિક લેવલે વ્યવસ્થા કરવા જણાવતા તેમને 3 દિવસ સુધી ભોજન આપવામાં આવેલ છે. એનું બિલ સરકારના ભાવ અને બિલ એમના 1 દિવસના 80 રૂપિયા, ચા અને ભોજનના 25 રૂપિયા અને ચાના 10 રૂપિયામાં મળી કુલ તેમને 1,15,245 નું બિલ રજૂ કરવામાં આવેલ. તેમાં સરકારશ્રીના 2% બાદ કરતા એમાં 1,12,915 નો અમે મામલતદાર શ્રી અમીરગઢના ખાતાનો ચેક આપવામાં આવેલ. ચેક આપ્યા બાદ ગામમાં ઉહાપોહ થતો કે એમને જે કરિયાણાનું જે વાપરવાનું હતું તે પોતાનું ના વાપરી સંસ્થાનું જે પડેલ તે વાપરવાથી તે એનજીઓ દ્વારા વધુ રજૂ થઈ અને કે અમારું કરિયાણું વાપરેલ છે, જેથી એમને ખબર પડતા તેઓ 67,000 નો ચેક લઈને મામલતદાર ઓફિસમાં પરત કરવા આવેલ, પણ અમે સ્વીકારેલ નથી. આવી હકીકત છે. સર, એનજીઓ જે કહેવામાં છે, જે એનજીઓ કંપની દ્વારા અહીં જે હતા એમને નિઃશુલ્ક જમવાની પહેલાં વાત કરવામાં આવી હતી, ત્યારબાદ આ લોકોએ ભોજનનું કર્યું અને એનજીઓને કેવું થાય છે કે અમારે માત્ર ને માત્ર 22,000 નો જ ખર્ચો થયો છે, ત્યારે મામલતદાર ઓફિસમાંથી આ લોકોએ 1,12,000 રૂપિયા ઉપાડેલ છે, એ વિશે સર શું કહેશો? 31/3 પહેલાં 29 અને 30 તારીખે એનજીઓ દ્વારા ભોજન આપવામાં આવેલ, પણ એનજીઓ દ્વારા જે સંસ્થા તરફથી ભોજન પૂરું પાડવામાં થોડો ઘટ થતો અને બાકી માણસો રહી જવાથી સ્થાનિક લેવલે વ્યવસ્થા કરવામાં આવેલ હતી. તેમાં સ્થાનિક લેવલે જે સરકારશ્રીના ભાવ મંજૂર કરેલ છે એનાથી ઓછા ભાવનું બિલ રજૂ કરતા અમે ચેક આપવામાં આવેલ છે.